જેમેજે મિત્રો રેમે ગુરુકુલમાં આપનું સ્વાગત છે તો છેલ્લે મિત્રો આપણે છે એ વ્યાકરણ વાત કરતા હતા સમાસની બરાબર તો છેલ્લો વિડીયો સમાસનો આ છે કે તમને જે મેળવ એમાં આપણે ત્રણ પ્રકાર વિશે વાત કરી એક છે દ્વંદ્વ સમાસ બીજો છે તત્પુરુષ સમાસ અને ત્રીજો છે કર્મધારય સમાસ બરાબર તો યાદ કરી લેજો મિત્રો કે દ્વંદ્વ સમાસ કોને કહેવાય તત્પુરુષ સમાસ કોને કહેવાય અને કર્મધારય સમાસ વિભક્તિ પ્રત્યયથી છે એ વિગ્રહ નો થાય છે બરાબર કે જે સમાસમાં વિભક્તિ પ્રત્યયથી બે પદો છૂટા પડે તો ત્યારે એને તત્પુરુષ સમાસ તરીકે આપણે ઓળખીએ ત્રીજા પ્રકાર સમાસમાં છે એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ સમાસ કરીએ હાનિકારક છે બે પદ વચ્ચે છેલ્લું પદ જે છે તે કેવું હોય તો કે ક્રિયાવાચી મતલબ કે ક્રિયા કરનાર તરીકે છે એ દર્શાવેલું હોય છે બરાબર તો આ તો આપણો ઉપપદ સમાસ ત્યારથી પાંચમો સમાસ છે મધ્યમ પદ લોભી સમાસ બરાબર પાંચમો તો કે મધ્યમ પદ લોભી સમાસ મધ્ય એટલે હશે પદ એટલે શબ્દ અથવા પદ અને લોભ થવું એટલે અદ્રશ્ય થવું અલોપ થવું બરાબર એનું નામ જ આપણે વ્યાખ્યા કરવું છે કે જે સમાસના મધ્યના પદનો એટલે કે મધ્યમ પદનો લોપ થતો હોય દૂર થતો હોય અદ્રશ્ય થતો હોય ત્યારે મિત્રો આ સમાસ વપરાય છે જેમ કે જે સમાસમાં મધ્યમ પદનો લોપ થતો હોય તે મધ્યમ પદલોપી સમાસ જેમ કે આપણે બોલીએ શિલાલેખ શબ્દ બોલીએ તો વિગ્રહ કરીએ ત્યારે એમાં મધ્યમ પદનો લોપ થયો છે શું મધ્યમ પદ છે પત્ર લખતા
સમસ્ત પદ આસામ છે એ વિશેષણ તરીકે બીજું પદ વગાડતું હોય ત્યારે મિત્રો છે એ બહુવિધ સમાસ બને. આવો આપણે ક્યાં વાપરતા હોઈએ છીએ તો મિત્રો તમને કહું કે શબ્દ સમૂહ જયારે આપણે વાપરીએ તો શબ્દ સમૂહ જયારે લખીએ છીએ ત્યારે આપણે ત્યાં આવો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે જે રીતે શબ્દ સમૂહ પૂછાય જેવું વસ્ત્ર જેને પહેર્યું છે તે તો આપણે શું લખીએ તો કે પીતાંબર. બરાબર એ રીતે બહુવિધ સમાસ છે એટલે આ રીતે શબ્દ સમૂહમાં જેમ વપરાય એવી રીતે પણ તે વાપરતા હોય છે. અમે કાંઈ શબ્દ લેખો છે દશાનંદ. બરાબર દશાનંદ તો કે ગત મુખ જેને છે તે ગત સા એટલે ગત એટલે દશાનંદ એટલે ગત આનંદ. આનંદ મતલબ શું થાય મેં હમણાં કહ્યું તો કે મુખ થાય તો યાદ તો રાખવાનું કે હવે રસ શબ્દ આવે સંચાર તો એ સંચાર કેમાં આવે તો કે દ્વિગુ સમાસમાં આવે. પરંતુ અહીં જેનો વિગ્રહ કરતા આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારમાં આવે બહુવિધી સમાસમાં આવે છે એટલે માટે મિત્રોને દ્વિગુ સમાસ કહેવાય નહીં. બરાબર આપણે છે કેનો વિગ્રહ કરીએ રસ રસ મુખ જેને છે એ અહીંયા વાત કરવામાં આવે છે કોની તો કે રાવણની. આ રીતે મિત્રો દશાંશ છે એ કયા પ્રકારનો સમાસ આવશે તો એ મિત્રો બહુવિધી સમાસ આવતું નહીં છે બહુવિધી નમસ્કાર.